નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવુણમ. એસો પંચ નમુકારો સૌવ પાવ પણાસણો મંગલાણમ ચ સૌવે સિંહપણમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો, 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. આ ગ્રંથની અંદરમાં પ્રત્યેક જીવાત્માની જે પીડાનું કારણ, એને સાચું કારણ ખબર નથી પડતી, એટલે જે તે વ્યક્તિ ઉપર બ્લેમ કરવાનો, આના કારણે મારી જિંદગી બગડી, આ વ્યક્તિના કારણે મારું જીવન બગડી ગયું, અથવા તો આ વ્યક્તિ મારા જીવનની અંદરમાં આવી અને મારું જીવન ત્યારથી બગડવા માંડ્યું. આવું ભલે આપણે બહારથી કહેતા હોઈએ, કોઈક વિચિત્ર સ્વભાવનો વ્યક્તિ આપણા જીવનમાં આવ્યો અને આપણે કદાચ એવું કંઈ પણ દઈએ, બહારથી દેખાય છે, પણ એ વ્યક્તિનો વિચિત્ર નેચર આવો શેના માટે બન્યો? તો કે આ 5 દોષોના કારણે. જે પણ વિચિત્ર સ્વભાવ દેખાય, સંઘર્ષ દેખાય, સંકલેશ દેખાય, નાના મોટા કોઈ પણ ઝઘડા સમાજમાં, પરિવારમાં, ઘરમાં, મારા જીવનમાં, તમારા જીવનમાં, આપણી આજુબાજુની અંદરમાં રહેનારી જે પણ વ્યક્તિઓ છે એની સાથે આપણને વાંકવું પડે, પ્રતિકૂળતા ચાલે, કદાચ જુદા પડવાનું થઈ જાય, ઘર અલગ બની જાય, પતિ પત્ની હોય તો છૂટા પડી જાય, બાપ બેટા હોય તો અલગ ઘરની અંદરમાં રહેવા ચાલ્યા જાય, દેરાણી જેઠાણી, દરેક સંબંધોને કડવા બનાવવાનું કામ આ 5 દોષોએ કરેલું છે. કોકને ક્રોધ નડી જાય, કોકને અહંકાર નડી જાય. આ કથાની અંદરમાં આ 5 દોષોની ભયંકરતા વારંવાર વર્ણવવામાં આવશે. રી દેવીની કૃપાથી પૂજ્ય ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજાએ જે આ ગ્રંથ બનાવ્યો છે એનો ઉદ્દેશ એક જ છે કે મોક્ષમાં નહીં જઈએ ત્યાં સુધી આ 5 દોષો પાછળ તો પડવાના. હવે એ પરેશાન કરી શકે છે પણ કરશે જ એવું નથી. જો થોડી મેથડ જાણી લઈએ, ક્રોધની બાબતોની અંદરમાં આપણે જાણી લીધી, હવે જાણવું છે માન બાબતમાં, અભિમાનની બાબતમાં, અને એની ઉપરની કથા આપણે જાણવી છે. એ જંગલની અંદરમાં રહેલા કુવલય ચંદ્ર, એને સાગર દત્ત મુનિવર આ કથા કહેવાની શરૂ કરે છે, અને સાગર દત્ત મુનિવરે શરૂ કરેલી કથાની અંદરમાં આ પુરંદર દત્ત રાજા વાસવ મંત્રીની કથા શરૂ થઈ, અને એ બંને રાજાને મંત્રી આ ગુરુ ભગવાન પાસે લઈને આવ્યો. જિંદગીમાં પ્રથમ વખત ગુરુ ભગવતનો પરિચય, પ્રથમ વખત કોઈ મહાત્માની પાસે જવાનું મન ન થાય, ધર્મનું નામ નિશાન જીવનમાં નહીં. એનો મતલબ એ નહોતો કે વ્યક્તિ ખરાબ હતો, પણ જ્યાં સુધી, એટલે પથ્થર ખરાબ હતો એમ નહીં, પથ્થરને શિલ્પી નહોતો મળ્યો, માટે એમાંથી કોઈ પ્રતિમાનું સર્જન ન થયું. આજ કુવલય, આજ એ આચાર્ય ભગવાન કા પરિચય હો ચુકા ધર્મનંદન સુરેશ્વરજી કા, પર પરિચય હોતે હી જેસે સાલો સે પહેચાનતા લગતા હૈ. બીજા દિવસે વરી પાછા મંત્રીએ રાજાને કીધું, રાજાએ મંત્રીને કીધું કે ચલો આજે આપણે જવું છે, ગુરુદેવ ઓર બાબતમાં સમજાવવાના છે, ક્રોધ બાબતમાં તો ખબર પડી ગઈ ક્રોધ કેવો નુકસાનકારક છે. હવે ધર્મનંદન સુરેશ્વરજી એ જંગલમાં, ઉદ્યાનની અંદરમાં, નગરજનોની સમક્ષ હવે માન બાબતમાં, અભિમાન બાબતની અંદરમાં જે શરૂઆત કરી છે એને આપણે પણ જાણીએ છીએ કે અભિમાન શું કરે છે. તો આપણે જેમ આગળ જોયું કે બીજાને અનુકૂળ થવાની અંદરમાં જે આડો પડે એનું નામ છે અહંકાર. અહંકારને વાતે વાતે આડવું પડે, વાતે વાતે એને વાંકવું પડે, વાતે વાતે એને કંઈ ને કંઈ વસ્તુ ઓછી જ લાગે, હર સમય ઊંકો એટેન્શન જોઈએ, એને મુખ્ય કરવો પડે, એને આદર કરવો પડે, એને બોલાવવો પડે, એને ભૈસા બાપા કરવા પડે, એને હાથ જોડવા પડે, એને આજીજી કરવી પડે, એને એમ થાય બધી જગ્યાએ મહત્વ મને મળે, મને પૂછવામાં આવે, મને આગળ કરવામાં આવે, મારું નામ બોલવાની અંદરમાં આવે, બધા મને પૂછે. ભાઈ આટલો બધો અહંકાર લઈને જીવનની અંદરમાં ફરીશું તો દરેક જગ્યાની અંદરમાં તો પુણ્ય પ્રમાણે તમને આદર સત્કાર મળવાનો, પુણ્ય પ્રમાણે તમને અટેન્શન મળવાનું, પુણ્ય પ્રમાણે તમને મહત્તા મળવાની,
તમારા કરતા વધુ પુણ્યશાળી કોઈ વ્યક્તિ આવી ગયો તો એને પણ મળી જવાનું. આ તો દુનિયા છે, ઉગતા સૂરજની પૂજારી છે. આજે તમારી મૂવી હિટ ગઈ, આવતીકાલે બીજાની પણ હિટ જવાની. બધાનો સરખો સમય ચાલતો નથી. એક સમયે જેની બધી જ મૂવી હિટ જતી હતી એવા અક્ષય કુમાર, જો આજે એની બધી જ મૂવીઓ લગભગ ફ્લોપ જેવી જાય છે, એકદમ ફ્લોપ જેવી. છેલ્લી 4-5 મૂવી જે આવી, હવે આ વ્યક્તિને કદાચ અહંકાર નડતો હોય તો મનમાં શું થાય, કોઈને મારો ટેસ્ટ ગમતો નથી, કોઈનામાં અક્કલ નથી રહી, હવે કોઈને સાહિત્ય કલાની સમજણ નથી પડી. નહીં, માન પણ છે ને અભિમાન પણ પુણ્ય પ્રમાણે ચાલતું હોય છે. તમને માન એ પ્રમાણે મળે અને પછી માન મળી ગયું એટલે અભિમાન થઈ જાય અને પછી અભિમાનને કાયમ માટે ટેવ પડી જાય કે બધી જગ્યાએ મને જ માન મળે, બધે મને જ આગળ કરવાની અંદરમાં આવે, બધે મારી જ બોલબાલા થાય. બસ આ જ અભિમાનની નબળી કરી છે. એટલે અહંકારના 3 નુકસાન જાણવા જેવા છે. ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ વાસવ મંત્રી અને રાજા પુરંદર દત્ત અને આખી વિશાળ સભાને બતાવે છે કે આ 5 દોષોને પહેલા જાણવા પડશે અને પછી આપણે એની કથા બતાવવાની અંદરમાં આગળ વધીશું. એમાં 5 દોષોમાં ક્રોધની વાત બતાવી દીધી. હવે અહંકારનું પહેલા એક સ્વરૂપ જાણવું છે. શું છે આ અહંકાર, કેમ થાય છે આ અહંકાર, મળ્યું છે પુણ્યથી અને અહંકાર પોતે કરીને બેસે. ભાઈ, આપ્યું છે પુણ્ય એ આપ્યું છે, તમને રૂપ આપ્યું છે, અહંકાર કરવાની જરૂર નથી, આભાર માનવાની જરૂર છે પુણ્યની. તમને સંપત્તિ મળી છે તો એનો અહંકાર કરવાનો તમને કોઈ અધિકાર નથી, આભાર માનવા જેવો છે પુણ્ય તત્વનો. મને તમને કોઈ પણ જાતની વિશિષ્ટતા, કંઈક પણ હડકે, કંઈક પણ અલગ પ્રકારનું આપણને મળ્યું હોય તો એની પાછળ તાકાત છે પુણ્ય તત્વની. અને આપણે અહંકારનો ઠેકો લઈને ફરી લઈએ, જો મને મળ્યું, મારી પાસે આવ્યું, ભાઈ તારી પાસે આવ્યું છે કોકનું, એટલે પુણ્યનો ઉદય હતો માટે તમારી પાસે આવ્યું છે. પુણ્ય તમારી પાસે ન હોત, પુણ્ય તત્વ તમારી પાસે ન હોત તો તમારી પાસે આ વસ્તુ કેવી રીતે પહોંચવાની હતી, કેવી રીતે આવવાની હતી. એટલે આભાર માનવાનો હોય છે પુણ્યનો. અને એક વાત યાદ રાખજો, માન સમયનું હોય છે અને વ્યક્તિ એને પોતાનું માનીને બેસી જાય છે. આપણને જે પણ માન સન્માન મળે, હું આજે સાધુ જીવનમાં છું, જે પણ જ્યાં ચોમાસા કરવાની અંદરમાં જાઉં, અત્યારે સુરતમાં કેનાલ રોડ વેસુની અંદરમાં ચાતુર્માસ કરું છું, દેવગુરુની કૃપાથી, પૂજ્ય ગુરુને ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી, પૂજ્ય પિતાજીમાની પરમ કૃપાથી, પૂજ્ય માતાજી મા સાહેબના અનુપમ આશીર્વાદથી એટલું બધું સરસ વાતાવરણ જામ્યું છે. નહીં આવનારો વર્ગ પ્રવચનમાં આવવા માંડ્યો. રોજના લગભગ 350-400 વધુ ઉપરાંત વ્યક્તિઓ રોજ પ્રવચનમાં આવે. આ રવિવારની યુવા શિબિરમાં 800 ઉપરની સંખ્યાઓ થાય. સંઘ પણ આશ્ચર્ય પામે છે કે આટલી બધી વસ્તી અમારા સંઘમાં કેવી રીતે આવવા માંડી, કેવી રીતે ઉપાસમાં લોકો આવવા માંડ્યા. એટલે હવે હું એમ માનું કે જોયું આ બધું મેં કર્યું, મારા કારણે થયું, બિલકુલ નહીં, મારે આ માનવા જેવું જ નથી. અને હું એમ માનું ને કે મેં કર્યું છે એટલે હું પણ છે ને દૂધપાકના તપેલાની અંદરમાં રહેલા ચમચા જેવી મૂર્ખામી કરું છું. દૂધપાકની અંદરમાં એટલે દૂધપાક એને તપેલામાં ભર્યો હોય, પછી એમાં અંડરમાં એક ગુજરાતીમાં જેને ડોયો કે આપણે હિન્દીમાં કદાચ જીસકો ચમચા કહેતે હૈ, જેને લેવા માટેનું એક સાધન, દૂધપાક લેવાનું સાધન, હવે એને તપેલાની અંદરમાં જબોર્યું, પછી એમાંથી લઈ અને લોકોને થાળીની અંદરમાં દૂધપાક પીરસવાની અંદરમાં આવ્યો. હવે ચમચો એમ ઘમંડ કરે, અહંકાર કરે, જોયું બધાને દૂધપાક મેં પીવડાવ્યો, જોઈ મારી તાકાત, બધાને દૂધપાકનો મેં સ્વાદ કરાવડાવ્યો. તો તપેલું કહે છે કે દોસ્ત, આમાં તારી પણ તાકાત નથી, મારી પણ તાકાત નથી. અરે કેવો તાકાત નહીં હે, મેને સબકો પરોસા, મેને સબકો દિયા, મેરે મેરા દૂધપાક શબ્દે ખાયા, પણ તેરા દૂધપાક કેસે હો ગયા. ગાય દૂધનું, ગાય આપ્યું, દૂધ આપ્યું છે ગાય, પછી એની પ્રોસેસ કોઈએ કરી, એમાં સાકર ગઈ, એમાં ચાવલ ગયા, એમાં ઇલાયચી ગઈ, એને કોઈએ કેસર નાખીને પીરું કર્યું, કોઈએ ઉકાળ્યું અને કોઈએ મારી અંદરમાં ભર્યું. અને તું મારી અંદરમાં ભર્યા પછી તું તો સૌથી છેલ્લે આવે છે. અને તું એમ કહેતો હોય ને કે બધાને દૂધપાક હું પીવડાવું છું, એ પણ વાત ખોટી છે. તને કોઈક પકડે છે તો તું દૂધપાક આપી શકે છે. એટલે કદાચ એ વ્યક્તિ પણ કહી શકે, જોયો મારો હાથ, બધાને મેં દૂધપાક પીવડાવ્યો. તો એક કામ કરો ને, ખાલી તપેલામાં ડોયો અંદરમાં નાખો, ચમચ અંદરમાં નાખો અને પછી દૂધપાક પીરસવાની અંદરમાં જાઓ, પછી ખબર પડે કે કેટલી વ્યક્તિઓને તમે દૂધપાક પીવડાવી શકો છો. તો
ચમચો જેમ ઘમંડ કરે કે મેં દૂધપાક પીવડાવ્યો, એવી રીતે મારી તમારી ઘમંડ કરવાની આ અવસ્થા છે. મેં પ્રવચન આપ્યું, મેં દાન આપ્યું, મેં આટલું સુકૃત કર્યા, હું આવો ટ્રસ્ટી છું, હું આવો સંઘ ચલાવું છું, હું આવું કરું છું, મેં એસા કરતા હું, હું મને મારું મુજે મેરા આ શબ્દો વગર તો આપણે કદાચ કોઈ વાક્ય બોલી પણ નથી શકતા. અને આ અહંકારને જો સફળતા મળે છે પુણ્યથી, જેમ ક્રોધને પણ સફળતા પુણ્યથી મળે છે, એમ અહંકારને પણ સફળતા મળે છે પુણ્યથી. અને એને પોતાનું માની લે મેં કર્યું માટે, તો દોસ્ત તમારી જેટલો પુરુષાર્થ દુનિયામાં કરનારા ઘણા હતા, કેમ બધાને સફળતા ન મળી, કેમ બધાને બંગલા ન મળ્યા, કેમ બધાનું રૂપ નીખરી ન ઉઠ્યું, કેમ બધાને સારા બ્રાન્ડેડ વસ્ત્રો ન મળ્યા, કેમ બધાની પાસે સારા ગેજેટ્સ ન આવ્યા, કેમ બધાની પાસે તમારી પાસે જે ચીજ છે એવી બધાને કેમ નથી મળી. પુરુષાર્થ તો એનો પણ ઓછો નથી, એનો પણ પુરુષાર્થ પૂરતો છે, છતાં પણ નથી મળ્યું. એની પાછળનું કારણ એક જ છે કે પુણ્ય તત્વ એ વ્યક્તિની અંદરમાં ઓછું પડ્યું. એક વ્યક્તિ એમ કે સાકર નાખી માટે દૂધ અઘર્યું થઈ ગયું. હવે એક વ્યક્તિની પાસે 10 લિટર દૂધ છે અને પેલી વ્યક્તિએ કીધેલું હતું ને, અરે ભૈયા કુછ નહીં, દૂધ તો મીઠા બના, મેં 1 ચમચ સાકર ડાળી ઓર ગ્લાસ મેં હિલાયા, દૂધ મીઠા બન ગયા. હવે એ વ્યક્તિએ શું માની લીધું, દૂધમાં સાકર નાખો એટલે દૂધ અઘર્યું થાય. એટલે એના એની પાસે 10 લિટર દૂધ હતું અને પેલી વ્યક્તિના સૂચના અનુસાર, કહેવા અનુસાર 1 ચમચી એને સાકર નાખી 10 લિટર દૂધની અંદરમાં. અને એ કહેવાય મેરા તો દૂધ મીઠા નહીં બના, મેરા તો ફિક્કા કા ફિક્કા રહી ગયા. અરે હો સકતા એ ક્યાં શક્કર ડાળી, અરે ડાળીને તો ફિર દૂધ મીઠા કયો નહીં બના. ઓળો પણ મૂંઝવણમાં આવી ગયો. આખરે ખબર પડી કે સાકરથી દૂધ મીઠું થાય, પણ દૂધના પ્રમાણમાં સાકર વળી પાછી હોવી જોઈએ. 1 ગ્લાસ દૂધની અંદરમાં 1 ચમચી સાકર બરોબર છે, એનાથી દૂધ એટલું ગળ્યું થઈ જાય, ઇનફ છે, ડેટ ઇઝ ઇનફ, બસ બરોબર. પરંતુ 10 લિટર દૂધ હોય અને ત્યાં તમને 1 ચમચી સાકર નાખવાની અંદરમાં જાઓ અને પછી કહો કે દૂધ મીઠું કેવી રીતે નથી બનતું, તો ભાઈ આ મૂર્ખામી છે. સાકરથી દૂધ ગળ્યું થાય છે આ 100% વાત છે, પરંતુ દૂધના પ્રમાણમાં સાકર નાખવી પડે. સાકરના પ્રમાણમાં દૂધ ન જોવાય, દૂધ કેટલા લીટર છે એ પ્રમાણે સાકર નાખવી પડે. 10 લિટર દૂધ છે તો 1 ચમચો ન ચાલે, 10-15 ચમચા નાખવા પડે તો દૂધ મીઠું બની જાય. એવી રીતે પુરુષાર્થ કરવાથી જીવનમાં સફળતા મળે. બસ આટલું એક વાક્ય વાંચ્યું, એને એ ખબર નથી કે પુરુષાર્થની પાછળ પુણ્ય તત્વનું બેકિંગ જરૂરી છે, હર હંમેશ જરૂરી છે. આ ધરતીના પ્રત્યેક વ્યક્તિને જરૂરી છે, ચાહે રાજનેતા હોય, ચાહે અભિનેતા હોય, ચાહે શ્રીમંત હોય, ચાહે ગરીબ હોય, ચાહે શ્રમણ હોય, ચાહે શ્રાવક વર્ગ હોય, દુનિયાની કોઈ પણ વ્યક્તિ લઈ આવો, દરેક વ્યક્તિને પુરુષાર્થની પાછળ પુણ્યનું બેકિંગ હોવું જરૂરી છે. હવે અહંકાર કર્યો એનાથી કોઈક વ્યક્તિ દબાઈ ગયા, અહંકાર કર્યો એનાથી એને માન સન્માન મળી ગયું, અભિમાનથી ફૂલાઈ ગયા અને અભિમાનની અંદરમાં બધા આડંબર કર્યા, ઘમંડ કરી લીધો, એવો ઠાઠમાડ કરી લીધો અને વ્યક્તિની તાકાત વધી ગઈ, વાહવા વધી ગઈ. તો એ સમયે માનવું પડે કે આ અહંકાર તો રોડ ઉપરનો ગરીબ માણસ કરવા જશે ને, 4 થપ્પડ ખાઈને પાછો આવે. અને તમે કદાચ અહંકાર કર્યો છતાં પણ તમે પૂજાઈ ગયા, તો એની પાછળ તમારી તાકાત નથી, એની પાછળ રહેલા પુણ્ય તત્વના બેકિંગની તાકાત છે. આ ધર્મનંદન સુરેશ્વરજી મહાસાહેબ બતાવે છે. અને આપણી પાસે શું છે એવું કે આપણે અહંકાર કરી શકીએ, આ બધું જ કર્મ રાજા તરફથી ઉછીનું મળેલું છે. એ કહે એટલો સમય વાપરવાનો, એ કહે એટલો સમય આપણી પાસે રહે, બધો ટાઈમ લિમિટ એ સુનિશ્ચિત કરે છે કે કેટલા સમય સુધી તમારું રૂપ રહેશે, કેટલા સમય સુધી તમારી તાકાત રહેશે, કેટલા સમય સુધી તમારી પાસે પાવર રહેવાનો. તમે છે ને પુણ્ય તત્વની કદાચ ન માનો ને, તો હમણાં ખાલી આ ઓલિમ્પિકની રમતની અંદરમાં, ઓલિમ્પિકની રમત રમાઈ ગઈ, આંખની સામે દેખાઈ ગયું કે વિનેશ ફોગટ, જેને ગોલ્ડ મેડલ મળવાની લગભગ સંપૂર્ણ તૈયારી હતી, બસ ખાલી એક મેચ જીતવાની બાકી હતી. સિલ્વર મેડલ તો ફાઇનલ થઈ ગયેલો હતો. આ ઓલિમ્પિકમાં 2024ની અંદરમાં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક રમતની અંદરમાં હિન્દુસ્તાનને પહેલો ગોલ્ડ મેડલ, નીરજ ચોપરાની પાસે અપેક્ષા હતી, એ તો લગભગ ગઈ, એને પણ સિલ્વર લઈ આવ્યા. આની પાસે ગોલ્ડ મેડલ મળવાની તાકાત હતી, તૈયારી હતી, બસ ખાલી એક આડી રાતની વાત હતી. એમાં ગોલ્ડ તો ન મળ્યો, મળેલો સિલ્વર પણ જૂટવાઈ ગયો. સેના કારણે ખબર છે? માત્ર
100 ગ્રામ વજન વધારે આવી ગયું માટે, ઓનલી 100 ગ્રામ. હવે આપણે વિચારી શકીએ કે વર્ષોથી અનુભવી છે, 4-4 ઓલિમ્પિક રમી ચૂકેલી છે, એને ખબર છે કે મારે આ વજન ન વધારી શકાય, છતાંય વજન વધારવામાં કામયાબ ન રહી, ઓછું પડ્યું, વજન વધી ગયું, આખી રાત ડિહાઈડ્રેશન કર્યું, શરીરમાંથી લોહી ખેંચવામાં આવ્યું, માથાના વાળ ઉતારી દેવામાં આવ્યા કે ચલો વજન ઘટી જાય, આ બધું જ કર્યા છતાં પણ સફળતા નથી મળી. શું ઓછો પુરુષાર્થ કરેલો? એક જ મેચની અંદરમાં 3-3 જણાને હરાવ્યા હતા, 3 જણાને, છતાં પણ મેડલ ડૂંધો દૂર રહ્યો. કયા કારણે? આપણે આંખ મીચીને માનવું પડે કે કોઈ તત્વ એવું છે જે આ ઉથલ પાથલ કરાવે છે. આ તો આંખની સામે દેખાયું ને, વિનસ ફોગટ કેટલું બધું રડી, કેટલું બધો એને જુડાપો કર્યો. અરે ઓલિમ્પિકની અંદરમાં મેડલ જીતવો એટલે કંઈ ખાવાના ખેલ છે? વિશ્વભરના એથ્લેટ આવે, રમતવીરો આવે, અને આ બધા એથ્લેટિક્સની વચની અંદરમાં એને ગોલ્ડ મેડલ મેળવવાનો, સિલ્વર તો નક્કી થઈ ચૂકેલો હતો. ચલો એ તો ગયો, મેડલ તો ગયો, હવે એને જિંદગીભર માટે કુસ્તી રમવાની બંધ કરી નાખી. શું થયું ખબર છે? એટલે આ બધું કર્મ રાજા નક્કી કરે છે કે તમારે ક્યારે જીતવું, ક્યારે હારવું, ક્યારે સફળ થવું, ક્યારે નિષ્ફળ બનવું, ક્યારે આગળ જવું, ક્યારે પાછળ જવું, ક્યારે ઉપર જવું, ક્યારે નીચે જવું, ક્યારે તમારી પાસે વધે, ક્યારે તમારી પાસે ઘટે, ક્યારે તમારી બોલબાલા થાય, ક્યારે તમારું અપમાન થાય, ક્યારે તમારા જીવનમાં ખુશી આવે, ક્યારે તમારા જીવનમાં નાખુશી આવે. આ આપણી તાકાત છે જ નહીં. ભલે આપણે બહારથી સફળ થતા હોઈએ ને, એ કર્મ રાજાની મહેરબાની છે. સમજી રાખજો, આ બધું જ કર્મ રાજાએ આપણને ઉછીનું આપ્યું છે, થોડા સમય માટે આપ્યું છે. આપણે પુણ્યનું ભાડું ચૂક્યું છે એટલે આપણને આ વસ્તુ મળી છે. પુણ્ય એટલે, એક વ્યક્તિએ ફરારી કાર છે, ભાડું આપીને એને 15 દિવસ માટે ગાડી ભાડે ફેરવા માટે લીધી છે ફરારી કાર. હવે જે જે ગામ નગરમાં જાય, લોકો તો જોઈને ખુશ થાય, અરે શેઠ સાહેબ ફરારીમાં ફરે છે, આટલી મોંઘી ડાઢ કારમાં ફરે છે, લેટેસ્ટ કારમાં ફરે છે. પરંતુ ઓલો અંદરમાં બેસનારો માલિક સમજે છે આ કાર માત્ર 15 દિવસ માટે છે, મારી નથી, ભાડુતી છે, લોકોને ખબર નથી માટે વાવા કરે છે. આ વાવા મારી નથી, આ કંપનીને પાછી આપી દેવાની છે, ખાલી 15 દિવસ માટે ભાડેથી ફેરવ્યું છે, અને એના 1-1 કલાકનું મીટર ચડે છે, ભાડું ચડે છે, લોકોને ભલે ખબર ન પડે, લોકો ભલે વાવા કરે. આ ડાયો માણસ સમજે. મૂર્ખ માણસ શું કરે ખબર છે? 15 દિવસ માટે લીધેલી કારને જાણે પોતે 15 વર્ષથી માલિક હોય ને એવી રીતે માને, એમાં ખુશ થઈ જાય, એમાં અભિમાન કરે. તો ડાયો માણસ સમજે છે કે ભાઈ આ અભિમાન કરવા જેવું નથી, આ તો પૈસાથી લીધેલો માલ છે. મહતા પુણ્ય પન્ય ન કીર્તિયમ કાય નૌસ્ત્વયા, આવું શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે. બહુ મોટા પુણ્યનું મૂલ્ય ચૂકવી અને આપણે આપણી બુદ્ધિ, આપણી હોશિયારી, આપણું રૂપ, આપણું સૌંદર્ય, આપણી ઐશ્વર્ય, આપણી અમીરાઈ, આ બંગલા, ગાડી, મારી પાસેનું પ્રવચન, તમારી પાસેની શક્તિ, પૈસો, સંબંધો, પરિવાર, જેટલું પણ દુનિયામાં દેખાય છે, આ બધું જ પુણ્યના પન્યને ચૂકવીને, મતલબ પુણ્યના પૈસા ચૂકવ્યા. હવે બજારની અંદરમાં તમે ગયા, રૂપિયા ચૂકીને તમે ઘરની અંદરમાં ફ્રીજ લઈ આવ્યા, ટીવી લઈ આવ્યા, મોબાઈલ લઈ આવ્યા, મોંઘા ગેજેટ્સ લઈ આવ્યા, અને આવનારો કે યાર શું તારા ઘરમાં તો બધી વસ્તુઓ રહેલી છે, એને ખબર છે કે આ બધું છે ને મૂલ્ય ચૂકીને મળેલું છે, મફતમાં કાંઈ નથી મળ્યું. જીવનમાં જે પણ કાંઈ સફળતા મળે, જે પણ જીવનની અંદરમાં કાંઈક પણ સારું થાય, ધન્યવાદ આપો પુણ્ય તત્વને કે દોસ્ત પુણ્ય તત્વ તમે છો તો મારા જીવનમાં જાવો જલાલી છે, બાકી એટલો લાયક નથી. હું ભલે નામ તમારું નથી વટાવતો, પરંતુ હકીકતમાં તમે જ મારા જીવનનું બધું સારું નરસું કરો છો. આ ધર્મનંદન સુરેશ્વરજી મહારાજ સભાને સમજાવે છે અને આપણને પણ સમજાવે છે, આપણે પણ સમજવા જેવું છે. આ બધું જ કર્મ રાજા તરફથી ઉછીનું મળેલું છે. ભાડાના ઘરમાં રહીએ છીએ, ભાડાની કાર વાપરીએ છીએ, ભાડાના કપડાં પહેરીએ છીએ, બધી જ વસ્તુ લોન ઉપર અને ભાડા ઉપર લાવ્યા હોઈએ તો કોને અહંકાર કરવાની છૂટ મળે? અને કયો ડાયો માણસ અહંકાર કરે? સમજદાર તો અહંકાર ન જ કરી શકે. એવી જ રીતે પુણ્ય તત્વના ઉદયમાં અભિમાન કેવી રીતે કરી શકાય? આ બધા ક્ષયોક્ષમિક ભાવ છે. કર્મનો ક્ષયોક્ષમ થયો એટલે મળ્યું, આવતીકાલે આ બધું ચાલી પણ શકે છે. આજની 100 ગાથા કરી શકનારો વ્યક્તિ આવતીકાલે પોતાનું નામ પણ ભૂલી જવાનો છે, કર્મનો ઉદય આવશે ત્યારે. આજે ઠેર ઠેર સન્માન અને માન પામનારો વ્યક્તિ આવતીકાલે કૂતરાની જેમ ઘર ઘરમાં અપમાનિત થવાનો છે, કર્મ ઉદયમાં આવશે ત્યારે. જોઈ લીધું ને ઓલિમ્પિકની અંદરમાં
કેટલી મોટી તૈયારી હતી, તક હતી વિનેશ ફોગટને, અને એ બધું જ એનું ફોગટ ગયું. આટલી બધી મહેનત, આટલી બધી પ્રેક્ટિસ, આટલો બધો પરસેવો પાડ્યો, રાત દિવસના ઉજાગરા કર્યા હશે, કેટલી બધી મહેનત કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હશે, પણ ઉપરથી કર્મ રાજાએ ઇશારો કર્યો નથી આપવાનું, એટલે મેડલ ગયો. આ ભલે માનીએ કે ન માનીએ, પણ આ દુનિયામાં છે, હકીકત છે. જેટલું વહેલું માનીશું એટલું આપણા માટે કલ્યાણ છે. એટલે રૂપનો, બલનો, પરિવારનો, પૈસાનો, ઐશ્વર્યનો, જ્ઞાનનો, બુદ્ધિમત્તાનો, આઈક્યુનો કે સત્તાનો કોઈ પણ જાતનો અહંકાર કરવા જેવો નથી. મદ આઠતે મહામુનિવારી, જે દુર્ગતિનો દાતારો રે. આઠ મદની સજ્જાઈની અંદરમાં લખ્યું છે કે મુનિવર, આઠ મદને જીવનમાં નિવારી લો, આ તમને અહંકાર કરવાની બિલકુલ છૂટ નથી. કોકે આપેલું છે અને કોકના માટે વાપરવાનું છે. એક કુરિયર વાળો હોય અને એના હાથની અંદરમાં 1 કરોડનું બંડલ હોય, એમ માની લે હું કરોડપતિ બની ગયો. ભાઈ જોબ કરું છું, 10,000નો પગાર છે, મારે પૈસા આમથી આમ ફેરવવાના છે, ટ્રાન્સફર કરવાના છે, અને મને વચમાં એમાં 10,000 રૂપિયા મળી જાય છે. બસ આ જ હાલત છે. જીવનમાં જેટલું પણ સારું મળ્યું છે, જેટલું પણ ઉત્તમ મળ્યું છે, જેટલું પણ બેસ્ટ મળ્યું છે, જેટલું પણ સારામાં સારું મળ્યું છે, આ બધું જ કોઈ પુણ્ય તત્વના ઉદયના કારણે મળ્યું છે, કર્મ રાજાની મહેરબાની છે. તો એમાં અહંકાર કેમ, આટલો બધો ઘમંડ કેમ, આટલો બધો દેખાડો કેમ, આટલો બધો ભપકો કેમ, આમ સીના ટાણીને કેમ ચાલવાનું, કેમ ઊંચા અવાજે વાત કરવાની, કેમ નોકરોને ડબડાવી દેવાના, કેમ રોફ મારવાનો, કેમ ઘરની અંદરમાં નાના ભાઈઓને દબાવી નાખવાના. એક ઘરની અંદરમાં એક મોટો ભાઈ પુણ્યશાળી હોય, ધંધો કરતો હોય, બિઝનેસ જબરજસ્ત જમાવેલો હોય, અને નાના બીજા 3 ભાઈઓ, 2 ભાઈ કે 1 ભાઈ, એ પણ દુકાનમાં સાથે હોય, પણ થોડોક નબળો છે, વીક છે, પુણ્યથી હોશિયારીથી બધેથી વીક છે, અને મોટા ભાઈ ના જબરજસ્ત કામકાજ ચાલે છે, એના એને બધી જગ્યાએ આમ સફળતા મળે છે, અને એ સમયમાં નાનો ભાઈ થોડું આમથી આમ કરે ને, રોફ મારે, કેમ ભાઈ રહેવું છે કે જમવું છે, પતા એને કોણ કમાતા હે, પતા એને કોણ રખતા હે, કોઈ રખેગા નહીં, તો મેં બડા ભાઈ હું, તુજે રખતા હું, સમજને, હેસિયત કે અંદર રહો. બસ નાના ભાઈને સતત દબડાવવાનો, એની નમાળી પ્રવૃત્તિને સતત યાદ કરાવવાની, એને પિન પોઈન્ટ કર્યા કરવાનું, એના આત્મવિશ્વાસને તોડી નાખવાનો, એના મોરલને ખતમ કરી નાખવાનું, એને સતત ઉતારી પાડવાનો. આ બધું અહંકાર છે, અભિમાન છે. અને લોકોના અહંકારના તોફાન જોવા હોય તો જોઈ લેજો લગ્નના સમારંભની અંદરમાં. આમ અબજો કરોડો રૂપિયાના લગ્ન કરે, અરે તમને કદાચ એવું હોય ને કે આ પૈસા મારે બતાડવા છે, તો જાઓ એક એક સંસ્થાઓમાં આપી દો, ત્યાં કોઈ ગરીબ યાદ નહીં આવે, ત્યાં કોઈ સાધર્મી કોઈ યાદ નહીં આવે, ત્યાં કોઈ અબોલ જેવો યાદ નહીં આવે. બસ ધર્મનો પ્રસંગ જ્યાં આવશે ને, ત્યાં પોતાની બધી જ બુદ્ધિ લગાડવાની અંદરમાં આવશે. આચાર્ય ભગવાન સમજાવે છે કે આ અહંકાર દુઃખ, દુશ્મન અને દ્વેષ 3 ચીજ પેદા કરે છે. આ અહંકાર જીવનમાં દુઃખ પેદા કરે, દુશ્મન પેદા કરે અને દ્વેષ પેદા કરે. જોઈ લો રાવણને, સરસ મજાની જિંદગી ચાલુ હતી, રામની સાથે દોસ્તી બાંધી હોત તો રામ એની જિંદગીની અંદરમાં કલ્યાણ જ કરવાના હતા. રામ જેવો મિત્ર ક્યાંથી મળે, રામ જેવો રાજા જો નથી મળી શકતા તો રામ જેવો મિત્ર ક્યાંથી મળવાનો હતો. ખાલી હાથ જોડીને માફી માગીને સીતા પાછી સોંપી દીધી હોત ને, તો એ રામ એની જિંદગી પર દોસ્તારી નિભાવત, એની સાથે મિત્રાચારી કરત, ફ્રેન્ડશીપ કરત, રામ જેવો મિત્ર મળી જવાનો હતો. પણ અહંકાર દુઃખ પેદા કર્યું, દુશ્મન પેદા કર્યો અને દ્વેષ ભાવ પેદા કર્યો, અને આજે નરકની અંદરમાં રવાના થઈ જવું પડ્યું. જે વ્યક્તિને અહંકાર પરેશાન કરતો હોય, તો આ ધર્મનંદન સુરેશભાઈની દેશના એને સંભળાવજો, એને મોકલજો. જ્યારે વારે તહેવારે રોપ મારવાના, અહંકાર કરવાના, થોડી સક્સેસ મળી ન મળી અને પરિવારની અંદરમાં ધમ પછાડા કરવાના, મન ફાવે એવી રીતે કરવાનું. એને ખબર છે કે મારા પૈસાથી આખો પરિવાર જીવે છે, હું જ ઘરમાં કમાઉં છું, બીજું કોઈ કમાનારું નથી, પોતાની મોનોપોલી જોઈ નથી અને અહંકાર અંદરમાંથી ઉછળ્યા વગર રહ્યો નથી. જ્યારે ખબર પડે કે મારી મોનોપોલી છે, હું એકલો જ છું, મારા સિવાય કોઈ નથી, આવી જ્યારે ખબર પડે અને પછી જે અહંકારના નગ્ન નાચ શરૂ થાય છે, ત્યારે સમજી લેવાનું કે દુઃખ, દુશ્મન અને દ્વેષ આ 3 ચીજ અહંકાર પેદા કરે છે. અને અહંકારને પકડી રાખવામાં 5 નુકસાન છે. આચાર્ય ભગવાન બતાવે છે કે અહંકાર કદાચ કરશો પણ ખરા, પણ તમારે 5 ડેમેજ જીવનમાં સહન કરવા પડશે, 5 વસ્તુના નુકસાન થવાના. પહેલા નંબરમાં તો મનની સમાધિ ખતમ થઈ જવાની.
સમાધિ એટલે મનની શાંતિ, હેપીનેસ, પ્રસન્નતા, ખુશી, આ બધું ખતમ થઈ જાય. અભિમાનીને કઈને કઈ કહીને કઈ મનમાં ચાલ્યા કરે, ઓછું વધતું મનમાં ચાલ્યા કરે, દિવસ રાત મનમાં કઈને કઈ વિચારો ચાલ્યા કરે. આજે કેટલા લોકો આવે છે અહીંયા પણ ચાતુર્માસ કર્યું, કેટલા યુવકો શિબિર પછી મળવા માટે આવે, ગુરુદેવ માનસિક શાંતિ નથી, વિચારો બહુ પરેશાન કરે છે, દિવસ રાત વિચારો મનમાં આટા ફેરા કરે છે, સુઈ ગયા પછી પણ શાંતિની ઊંઘ નથી આવતી, વિચારો વિચારો વિચારોમાં જિંદગી ચાલ્યા કરે છે. તો એને કહેવાનું કે ભાઈ અહંકારને પકડી રાખ્યો છે, છોડી દે, આ અહંકારને બિલકુલ બિલકુલ છોડી દે, સાવ નગણ્ય બનાવી દે. કારણ કે અહંકારને પકડી રાખવામાં 5 નુકસાન છે, સમાધિ જાય, બીજા નંબરમાં સ્વજનોનું નુકસાન છે, તમારા સ્વજનો તમારાથી દૂર ચાલી જવાના, અહંકારીની પાસે કોઈ આવવા તૈયાર નથી, અહંકારી કોઈની પાસે જવા તૈયાર નહીં થાય. સ્વજનો કે શું કામ આવા અભિમાનીને પકડી રાખવાના, પતિ પત્નીના સંબંધો હોય અને દર વખતે પતિ અહંકાર બતાવતો હોય અથવા તો પત્ની અહંકાર બતાવતી હોય, મારા પપ્પાનો પરિવાર છે, શ્રીમંત છું, મારા પિતાજીએ તમને ઘર આપ્યું, મારા પિતાજીએ કાર આપી, કોઈ એવો નબળો પતિ હોય અને નબળો સમય આવી ગયો, વીક ટાઈમ આવી ગયો અને એ સમયમાં સસરાએ સહાય કરી હોય અને પત્ની વારંવાર એને સંભળાવ્યા કરે, જોયું મારા પપ્પાએ સહાય કરી, મારા પપ્પાનો તમે આજે બજારમાં ઉભા ન રહેલા હોત, તમને મારા પિતાજી આગળ વધેલા, એ વખતે એટલું બધું દુઃખ થાય ને કે પતિને એમ થાય કે ઠીક છે પત્ની છે બાકી એની ઉપરનો પ્રેમ ખતમ થઈ જાય. સ્વજનોનું પણ નુકસાન છે, સમાધિનું નુકસાન, સ્વજનનું નુકસાન, ત્રીજા નંબરમાં સદગુણોનું નુકસાન. અહંકાર વધુ કરવાથી સદગુણો ખતમ થઈ જાય, સદગુણો ચાલ્યા જાય, જે જીવનની જે અચ્છાઈ છે, સદગુણો એટલે અચ્છાઈ, જે સારી ગુડ સાઈડ હતી, સારી સાઈડ હતી, એ બધી જીવનમાંથી ચાલી જાય. પછી અહંકાર વધુ કરો એટલે સંપત્તિ પણ ચાલી જાય, પૈસા પણ ચાલી જાય. અને અહંકારનું 5મું નુકસાન છે, સદબુદ્ધિ જીવનમાંથી રવાના થઈ જાય. જો રાવણની સદબુદ્ધિ ચાલી ગઈ, આટલો ભણેલો ભણેલો વિદ્વાન, 14 વિદ્યા ભણેલો છે, વેદ પુરાણો ભણેલા છે એવું અજૈનોમાં કહેતા હતા, અજૈન રામાયણમાં, આપણામાં પણ કહેવાતું હતું કે ભણેલો ગણેલો હતો, વિદ્વાન હતો, શાસ્ત્ર વિશારદ હતો અને બહુ મોટા મંત્રનો સાધક રહેલો હતો, આટલું બધું સારી બાબત હતી, પણ અહંકારે શું કર્યું, એની સદબુદ્ધિને ગાયબ કરી નાખી. અરે કોઈ પરાઈ સ્ત્રીને મારે અડાય નહીં, જોવાય નહીં, ઉપાડીને ન લવાય, આવી તો કોમન સેન્સ બધાની અંદરમાં હોય, સદબુદ્ધિ બધી વ્યક્તિમાં હોય, એમાં કઈ મોટી બાબત હતી. આટલો મોટો રાવણ રાજા, શું એને એટલી ખબર ન પડે કે મારે આવી રીતે પરાઈ સ્ત્રીને ન લવાય, પણ લઈ આવ્યો, ઘરમાં રાખી અને 12 વર્ષ સુધી ઘરની અંદરમાં ગોંધી રાખી, કેટલી બધી સદબુદ્ધિ જીવનમાંથી ચાલી ગઈ. એટલે આ નુકસાન છે અહંકારના, આચાર્ય ભગવાન સમજાવે છે, દુશ્મનો ઉભા ન કરવા હોય તો કોઈના પણ અહંકારને પડકારતા નહીં, અને દુશ્મન ન બનવું હોય તો ખુદના અહંકારને ક્યારેય વજન નહીં આપતા. આ આ આ સિદ્ધાંત જાણવા જેવો છે. દુશ્મનો કેમ ઉભા થઈ જાય છે, કારણ કે આપણે કોકના અહમને પડકારીએ છીએ. અહમને પડકારો, દરેક વ્યક્તિમાં નાનો મોટો તો અહમ રહેવાનો. આજે નાનકડા દીકરાઓ પણ ઉપાસીમાં આવે ને, અને માનો રોજ ગિફ્ટ આપે અને એકાદ દિવસ ગિફ્ટ ના આપે, એટલે એનો જે અહંકાર ચડી જાય, મોડું બગડી જાય, જે ધમ પછાડા કરે, જાતે નીચે ઉતરી જાય. અરે આમ જોતા સાથે આશ્ચર્ય થાય કે હજી તો જેને સંસારની કોઈ ગતા ગમ નથી, હજી તો સંસારની અંદરમાં ઉગીને બહાર આવ્યો છે, અને એ વ્યક્તિને આટલો બધો અહંકાર, આટલી બધી એની અંદરમાં ઘમંડની વૃત્તિ આવી ગઈ. આ અનાદિના સંસ્કાર છે. એટલે દુશ્મનો ઉભા ન કરવા હોય તો કોઈના પણ અહંકારને પડકારતા નહીં, અને દુશ્મન ન બનવું હોય તો ખુદના અહંકારને બહુ વજન નહીં આપો, પોતાના અહંકારને બહુ વજન નહીં આપો. હું કોણ છું, હું કોણ છું, મને કીધું, તમે સમજો છો હું કોણ છું, તમે મારી સામે આવો છો, મારી સામે બોલો છો, બસ આ બધું જે વજન આપો ને પોતાની જાતને, એ જેટલું વજન વધારે આપશો એટલો અહંકાર વધારે થવાનો. ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ પહેલા માનનું સ્વરૂપ બતાવે છે, અહંકારનું સ્વરૂપ બતાવે છે, અને ધર્મના ક્ષેત્રમાં પાખંડ અને ઘમંડ આ બે ચીજ બહુ પરેશાન કરે છે. સારા સારા સાધકોને આ ઘમંડ અને પાખંડને પછાડી નાખ્યા છે, એ લોકોના જીવનમાં નુકસાન ફેલાવી દીધું છે. તો આ અહંકારનું સ્વરૂપ બતાવે છે. અને આવતીકાલથી આપણે કથાની અંદરમાં પ્રવેશ કરીશું કે માનભટ્ટની કથા આવશે, કે અહંકારી વ્યક્તિ જેમ ત્યાં ગણે, ચંદ્રસોમની કથા હતી ક્રોધના બાબતમાં, એવી રીતે અભિમાનના બાબતની અંદરમાં માનભટ્ટની કથા જાણવા જેવી છે. મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાએ
આની ઉપર પુસ્તકો લખેલા છે, કુંવરની માલા ઉપર પ્રવચનો બહુ વર્ષો પહેલા આપેલા છે, અને આપણે પણ એના પ્રવચનો જાણી રહેલા છીએ કે માન, ક્રોધ અને માન જો પરેશાન કરતા હોય, દરેક ઘરની અંદરમાં એક અહંકારી પુરુષ છે અને દરેક ઘરની અંદરમાં એક ઈર્ષાળુ સ્ત્રી છે. બસ હવે સાચવીને ચાલવું પડશે, ડગલે પગલે સાવધાન બનીને ચાલવું પડશે. કોઈ પણ ભૂલે ચૂકરે નમ્રા સમયે આ અહંકાર આપણને ઘેરી ન વળે, એ અંગેની બીજી વિશેષ વાત આપણે પરમ દિવસે કરીશું. આજે રવિવાર છે, દર સોમવારે પ્રવચન માંગલિક રાખું છું, કારણ કે શ્રી સંઘની અંદરમાં સવારે 2.5 કલાકની શિબિર, યુવા શિબિર, એમાં નોન સ્ટોપ 2.5 કલાક પ્રવચન થાય. બપોરે વરી પાછી નાના છોકરાઓની શિબિર, એમાં પણ પ્રવચન કરવું પડે. રવિવારનો દિવસ હોય, લોકોની અવર જવર ખૂબ રહે, એટલે એક દિવસ ઘરાને આરામ કરવો જરૂરી પડે છે. એટલે સોમવારે પ્રવચન માંગલિક રહેશે, વરી પાછું આ પ્રવચન મંગળવારથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.